જય જીનેન્દ્ર. મંગલાચરણ કરી અને પંચાષ્ટિકાયનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પંચાસ્તિકાય, ભગવાન કુમકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા, સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 154 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ ગાથા 155 સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. મોક્ષ માર્ગ પ્રપંચ સૂચક ચુલિકા, એટલે કે મોક્ષ અધિકાર ચાલે છે. 154મી ગાથામાં પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કરી અને સ્વભાવ ભાવે થતા જ ચારિત્ર થાય છે એ વાતને ખૂબ સ્પષ્ટ કરી. આચાર્ય ભગવાને એ વાત કરી કે જ્ઞાન દર્શન પોતાનો સ્વભાવ છે અને એવા સ્વભાવ ભાવે સ્થિત જે છે એને ચારિત્ર છે, અને એનો ખૂબ વિસ્તાર ગુરુદેવે કર્યો. હવે એથી આગળ આજે ગાથા 155નો સ્વાધ્યાય લઈએ છીએ. કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 155. જીવો સહાવણિયદો અણિયદ ગુણ પજ્જ ઓધ પર સમયો જદી કુણ દી સંગમ સમયમ અભસદી કંબ બંધાદુ. સંસ્કૃતમાં ગાથા છે. જીવઃ સ્વભાવ નિયતઃ અનિયત ગુણ પર્યાય યો થ પર સમય યદિ કુરુતે સ્વકમ સમયમ પ્રભ્યશ્યતિ કર્મ બંધાત. ગુજરાતીમાં ગાથા છે. નિજ ભાવ નિયત અનિયત ગુણ પર્યાય અને પર સમય છે તે જો કરે સ્વક સમયને તો કર્મ બંધનથી છૂટે છે. અનુયાર્થમાં કહે છે કે જીવ સ્વભાવ નિયત, જીવ સ્વભાવ નિયત હોવા છતાં, સ્વભાવ નિયત એટલે દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવ નિયત છે. જીવ સ્વભાવ નિયત હોવા છતાં, એટલે જીવ સ્વભાવ નિયત કઈ અપેક્ષાએ છે? દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવ નિયત છે, પણ વર્તમાન પર્યાયમાં એની પ્રગટતા નથી. જીવ દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવ નિયત હોવા છતાં અનિયત ગુણ પર્યાય હો અથ પર સમય, જો અનિયત ગુણ પર્યાય વાળો હોય તો પર સમય છે. યદિ સ્વકમ સમયમ કુરુતે, જો તે સ્વસમયને કરે છે, જો તે નિયત ગુણ પર્યાય પરિણમી સ્વસમયને કરે છે તો કર્મ બંધાત પ્રભ્યશ્યતિ, એટલે કર્મ બંધથી છૂટે છે. શું કહે છે? જીવ દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવ નિયત છે. જીવનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે અને એ રીતે તો એ પોતે સ્વભાવમાં જ છે, એવું જ અંદરમાં પરિણમન ચાલી રહ્યું છે. એટલે જીવ દ્રવ્ય અપેક્ષાએ સ્વભાવ નિયત હોવા છતાં જો અનિયત ગુણ પર્યાય વાળો હોય તો પર સમય છે. એટલે કે ગુણ પર્યાયમાં રહ્યો નથી, એટલે કે જેવા ગુણ છે
એવું વર્તમાન પરિણમન થતું નથી. જો અનિયત ગુણ પર્યાયવાળો હોય તો પર સમય છે. જો તે નિયત ગુણ પર્યાય પરિણમી સ્વ સમયને કરે છે તો છૂટે છે. નિયત ગુણ પર્યાય પરિણમી એટલે પોતાના જેવા ગુણ છે એવો વર્તમાન પર્યાયમાં પરિણમે છે તો તે સ્વ સમય છે અને સ્વ સમયને કરે છે તો કર્મબંધથી છૂટે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એનો વિસ્તાર કરી અને સમજાવે છે. સ્વ સમય અને પર સમય એની વાત તો સમયસારમાં પણ આવી છે, એટલે સ્વ સમયપણું જ એને શોભે છે, હોય છે. પર સમયપણું એને કાંઈ શોભતું નથી અને એ તો પરલક્ષે થતો એના વિભાવ ભાવ છે. જે સ્વ સમય છે તે જ મુકાય છે. અહીંયા પણ એ વાતને કરવામાં આવી છે, કે છે કે સ્વ સમયના ગ્રહણ અને પર સમયના ત્યાગ પૂર્વક કર્મ ક્ષય થાય છે. સ્વ સમયના ગ્રહણ અને પર સમયના ત્યાગ પૂર્વક કર્મ ક્ષય થાય છે એવા પ્રતિપાદન દ્વારા અહીં આ ગાથામાં જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષ માર્ગ છે એમ દર્શાવ્યું છે. ગાથા 154માં એ વાત આવી કે જીવનો સ્વભાવ જ્ઞાન દર્શન સ્વભાવ છે અને એવા પોતાના જ્ઞાન દર્શન સ્વભાવમાં નિયત અસ્તિત્વ તે ચારિત્ર છે એ મોક્ષ માર્ગ છે. અને એને અહીંયા બીજી રીતે લીધી, જીવ સ્વ સ્વભાવમાં રહે એ વાતને અહીંયા બીજી રીતે લીધી. કઈ રીતે લીધી? કે એ સ્વ સમય છે, સ્વ સમયનું ગ્રહણ કરે છે. એટલે સ્વ સમયનું ગ્રહણ કહો કે પોતે પોતાના જ્ઞાન દર્શનના સ્વભાવે રહેવું એમ કહો, એ બંનેનો અર્થ એક જ થાય છે. અહીંયા જુદા ચારિત્રની વાત નથી, પોતાનું સમગ્રપણે જે ચારિત્ર છે એની વાત તો 154માં કહી દીધી. અને એવું ચારિત્ર હોય એટલે એ કઈ રીતે હોય એની અહીંયા વાત કરી છે, કે પોતે સ્વ સમયનું ગ્રહણ કરે છે એટલે પોતે સ્વ સમય થઈને પરિણમે છે તો એ પોતે જીવ સ્વભાવમાં નિયત એવા અસ્તિત્વ રૂપે થયો એમ કહેવાય, અથવા તો જીવ સ્વભાવે પરિણમ્યો, જ્ઞાન દર્શન સ્વભાવે પરિણમ્યો. એટલે આચાર્ય ભગવાને અહીંયા પહેલા જ એ સ્પષ્ટતા કરી કે 154મી ગાથામાં જે વાત કરવામાં આવી છે એ જ અહીંયા આગળ વધારીને કહેવામાં આવી છે. એટલે કહે છે કે સ્વ સમયના ગ્રહણ અને પર સમયના ત્યાગપૂર્વક કર્મ ક્ષય થાય છે એવા પ્રતિપાદન દ્વારા અહીં આ ગાથામાં જીવ સ્વભાવમાં નિયત ચારિત્રને મોક્ષ માર્ગ છે એમ કહ્યું છે. આગળ કહે છે, સંસારી જીવ દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાન દર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં નિયત નિશ્ચળપણે રહેલો હોવા છતાં જ્યારે અનાદિ મોહનીય કર્મ ના ઉદયને અનુસરીને પરિણતિ કરવાને લીધે ઉપરોક્ત ઉપયોગવાળો એટલે અશુદ્ધ ઉપયોગવાળો હોય છે ત્યારે પોતે ભાવોનું વિશ્વરૂપપણું એટલે અનેક રૂપપણું ગ્રહ્યું હોવાને લીધે તેને જે અનિયત ગુણ પર્યાયપણું હોય છે તે પર સમય અર્થાત પર ચારિત્ર છે. શું કહે છે આચાર્ય ભગવાન? કે સંસારી જીવ છે તો પણ એ દ્રવ્ય અપેક્ષાએ તો પોતાના જ્ઞાન દર્શનમાં અવસ્થિત છે. એટલે શું? એટલે કે અનંત ગુણનો પિંડ એવો આ ભગવાન આત્મા, એના અનંત ગુણ છે અને દરેક ગુણની દરેક સમયે એક પર્યાય છે એવું એનું શુદ્ધ પરિણમન અંદરમાં ચાલી રહ્યું છે. સંસારી જીવ હોય કે સિદ્ધનો જીવ હોય,
બધા દ્રવ્ય અપેક્ષાએ તો પોતાના જ્ઞાન દર્શનમાં અવસ્થિત છે, પોતાના જ્ઞાન દર્શનમાં જ અવસ્થિત છે, એથી બહાર બીજે ક્યાંય છે જ નહીં. પણ એનો ઉપયોગ બહારમાં ફરે છે, કેમ કે એ સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે, એનો દોષ છે. એટલે એથી કાંઈ એનું દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું છે એમ નથી. દ્રવ્ય તો એવું જ છે. એટલે કે છે કે સંસારી જીવ દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાન દર્શનમાં અવસ્થિત હોવાને લીધે, જ્ઞાન દર્શનમાં જ રહ્યો છે, એના અનંત ગુણમાં જ રહ્યો છે, એની બહાર એ ક્યાંય છે જ નહીં. આ તો એને મિથ્યા તો અનાદિનું વર્તે છે એની ઊંધી માન્યતા થઈ છે. સ્વનું લક્ષ કરતો નથી એટલે એ એમ માને છે કે રાગમાં છે, દ્વેષમાં છે, મોહમાં છે. વાસ્તવમાં આ જીવ ક્યારેય પોતાના ગુણને છોડીને અનેરૂપ થયો જ નથી. એનું એવું જ અસ્તિત્વ અનાદિથી જળવાઈ રહ્યું છે. એટલે સંસારી જીવ દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાન દર્શનમાં અવસ્થિત છે, છે ને છે. એટલે અનંત ગુણમાં એ અવસ્થિત છે. એનું અસંખ્ય પ્રદેશ પ્રમાણ, એના અસંખ્ય પ્રદેશો, એવું ક્ષેત્ર અને એમાં અનંત શક્તિઓ ભરી પડી છે, એનું અસ્તિત્વ છે. એ સિવાય બીજું કોઈ એનું અસ્તિત્વ છે જ નહીં. એટલે સંસારી જીવ પણ દ્રવ્ય અપેક્ષાએ એના અનંત ગુણમાં જ રહ્યો છે, અનંત ગુણમાં જ અવસ્થિત છે. એટલે મુખ્યતાથી વાત કરી છે તો જ્ઞાન દર્શન બે વિધા. સંસારી જીવ દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાન દર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં નિયત નિશ્ચળપણે રહેલો છે. એટલે ખરેખર તો એ સ્વભાવમાં જ રહ્યો છે. સ્વભાવમાં થવાનું એને કેમ કહેવામાં આવે છે? કેમ કે અનાદિથી એ પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે થઈ રહ્યો છે, એટલે એને એમ કહેવાય છે કે ભાઈ તું તારા સ્વભાવ તરફ વળ. પણ એનું દ્રવ્ય તો સ્વભાવમાં જ રહ્યું છે, એટલે સ્વભાવમાં જ એ નિશ્ચળપણે રહેલો છે. એમાંથી ક્યારેય ડગ્યો જ નથી. જો એમાંથી ડગી ગયો હોત તો એ સિદ્ધપણું ક્યાંથી પ્રગટ કરે? એટલે એનું દ્રવ્ય તો શુદ્ધ જ છે. જેવું દ્રવ્ય છે એવું જ અંદરમાં પરિણમન છે અને એવો જ એનો સ્વભાવ છે. એટલે એ પોતે સ્વભાવમાં છે. પણ વર્તમાન પર્યાય એક સમયની પર્યાય એનું લક્ષ કરતી નથી અને પરનું લક્ષ કરી અને પર સાથે જોડાય છે. એટલે એને વારંવાર એમ કહેવામાં આવે છે કે તું તારો સ્વભાવ છે એને જાણ, તારા સ્વરૂપને જાણ અને એનું લક્ષ્ય કર. અને એ સહેલું છે, સ્વભાવ ભાવે થવું સહેલું છે. જે પોતાના ગુણને અનુસરીને સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે થવું સહેલું છે. જીવ સાચો પુરુષાર્થ કરે તો સ્વભાવ ભાવે થઈ શકે છે એમ મહાપુરુષોનું કહેવું છે. અહીંયા કહે છે કે સંસારી જીવ દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાન દર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં નિયત નિશ્ચળપણે રહેલો હોવા છતાં જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને પરિણતિ કરવાને લીધે ઉપરોક્ત ઉપયોગવાળો, અશુદ્ધ ઉપયોગવાળો થાય છે ત્યારે, પછી વાત કરી છે કે એમ થાય છે તો એને એના ભાવોનું અનેક રૂપપણું થાય છે અને એમ એ પર સમય થાય છે. તો શું કહે છે અહીંયા? એક તો ઉપરક્ત ઉપયોગ. ઉપરક્ત ઉપયોગ એટલે અશુદ્ધ ઉપયોગ. ઉપરક્ત એટલે ઉપરાગયુક્ત, કોઈ પદાર્થમાં થતો અન્ય ઉપાધિને અનુરૂપ વિકાર, અર્થાંત અન્ય ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ, મલિનતા, અશુદ્ધિ, તે ઉપરાગ છે, એ ઉપરક્ત. પણ બીજો શબ્દ અનિયત, તો અનિયત માટે પણ અહીંયા સ્પષ્ટતા ફૂટનોટમાં આપી છે કે અનિશ્ચિત અનેક રૂપ વિવિધ પ્રકારના, અને નિયત એટલે નિશ્ચિત એક રૂપ અમુક એક જ પ્રકારના. તો અહીંયા કહે છે કે પોતે દ્રવ્ય અપેક્ષાએ તો જ્ઞાન દર્શનમાં અવસ્થિત છે અને સ્વભાવમાં નિશ્ચળપણે રહેલો છે.
એમ હોવા છતાં જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને મોહનીય કર્મના ઉદયને અનુસરીને પરિણતિ કરે છે અને એ ક્યારથી અનાદિ એની આદિ નથી જ્યારથી એ છે ત્યારથી એ મોહનીય કર્મના ઉદયને અનુસરીને પરિણતિ કરે છે. કર્મ એનાથી જુદું છે પણ એ પોતે કર્મના ઉદયને અનુસરે છે. એને કોઈ કહેતું નથી કે કર્મના ઉદયને અનુસર, પણ એ પોતે જ અનાદિથી મોહનીય કર્મના ઉદયને અનુસરીને પરિણતિ કરે છે અને એવી પરિણતિ કરવાને લીધે એ અશુદ્ધ ઉપયોગવાળો હોય છે. જ્યાં સુધી એવી પરિણતિ કરે છે ત્યાં સુધી એ અશુદ્ધ ઉપયોગવાળો હોય છે અને ત્યારે પોતે ભાવોનું વિશ્વરૂપપણું અનેક રૂપપણું ગયું હોવાને લીધે એટલે એ વખતે પોતાના સ્વભાવ ભાવે નથી પણ એ અનેક રૂપ ભાવોએ થાય છે. ભાવોનું વિશ્વરૂપપણું અનેક રૂપપણું ગયું હોવાને લીધે એટલે કે એને અનેક પ્રકારના ભાવો થાય છે. સ્વભાવને છોડીને અનેક પ્રકારના વિભાવ ભાવે પરિણમવું થાય છે. એને લીધે કે છે આગળ કે તેને જે અનિયત ગુણ પર્યાય પણ હોય છે તે પર સમય અર્થાંત પર ચારિત્ર છે. આગળ કહે છે કે તે જ જીવ જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અનાદિથી જે મોહનીય કર્મના ઉદય ચાલ્યા આવે છે એને અનુસરી અને પોતાના વિભાવ ભાવરૂપ પરિણામ કરે છે અને એમ કરતા ફરીથી નવા કર્મ બંધાય છે અને એ કર્મના ઉદયો આવે છે પાછા એની સાથે જોડાય છે અને એમ એને ભવના ભ્રમણ ચાલ્યા કરે છે. તો હવે એવી અનાદિથી જે મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ હતી એને છોડી દે છે. તે જ જીવ જે અનાદિનો આમ મોહનીય કર્મના ઉદયને અનુસરીને પરિણતિ કરતો હતો એટલે મોહ ભાવે મિથ્યાત્વના ભાવે થતો હતો રાગ દ્વેષના ભાવે થતો હતો તો એને છોડી દે છે. એટલે તે જ જીવ જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે. શુદ્ધ ઉપયોગવાળો હોય છે એટલે શુદ્ધ ઉપયોગવાળો થાય છે કેમ કે એ તો અનાદિનો તો વિભાવ ભાવે હતો અશુદ્ધ ઉપયોગવાળો હતો. એ અશુદ્ધ ઉપયોગ પર્યાયમાં હતો અને એ દરેક સમયે થતો ક્ષણિક અશુદ્ધ ઉપયોગ હતો એટલે એને છોડે તો પછી એનો ઉપયોગ સ્વ તરફ વળે છે અને સ્વને જાણી અને સ્વ તરફ વળે છે તો શુદ્ધ ઉપયોગવાળો હોય છે. તો એટલે મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે ત્યારે પોતે ભાવનું એક રૂપપણું ગ્રહ્યું હોવાને લીધે જ્યારે મોહનીય કર્મના ઉદયને અનુસરતી પરિણતિ કરતો હતો ત્યારે તો એના ભાવ અનેક રૂપ થતા હતા. અનેક રૂપ એટલે વિભાવ ભાવે એ થયા જ કરતો હતો અને હવે જ્યારે એનો ઉપયોગ શુદ્ધ થયો છે એટલે કે સ્વરૂપ તરફ ઉપયોગ વળ્યો છે તો એમાં ભાવનું પલટવું થતું નથી. ભાવનું એક રૂપ પણ એને થાય છે. એટલે કહે છે કે મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે ત્યારે પોતે ભાવનું એક રૂપ પણ ગ્રહ્યું હોવાને લીધે તેને જે નિયત ગુણ પર્યાયપણું હોય છે તે સ્વ સમય અર્થાંત સ્વચારિત્ર છે. જ્યારે પોતાના સ્વરૂપ તરફ વળે છે તો એ વખતે એનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે અને શુદ્ધ ઉપયોગ છે ત્યારે એને એક રૂપ ભાવ છે સ્વભાવ ભાવે પરિણમન થઈ રહ્યું છે. એમ ભાવનું એક રૂપ પણ ગયું હોવાને લીધે તેને જે નિયત ગુણ પર્યાય પણ હોય છે તે સ્વસમય અર્થાંત સ્વચારિત્ર છે.
નિયત ગુણ પર્યાય પણ હોય છે, અનિયત નહીં, નિયત ગુણ એટલે નિશ્ચિત એકરૂપ ગુણ પર્યાય પણ, એકરૂપ ગુણ પર્યાય પણ હોય છે. એટલે શું કે પોતાના જે ગુણ છે એનું જે પરિણમન ચાલી રહ્યું છે તે શુદ્ધ પરિણમન, એને અનુસરવા પણ હોય છે, નિયત ગુણ પર્યાય પણ હોય છે, તે સ્વસમય અર્થાત સ્વચારિત્ર છે. હવે ખરેખર જો કોઈ પણ પ્રકારે સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ કરીને જીવ પર સમયને છોડી સ્વસમયને ગ્રહણ કરે છે તો કર્મબંધથી અવશ્ય છૂટે છે, જેથી ખરેખર એમ નક્કી થાય છે કે જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. કેમ કે જ્યારે એ પોતે સ્વભાવમાં એકાગ્ર થયો ન હતો ત્યારે એને પર સમય પણ હતું, અને પર સમય પણ હતું ત્યારે તો એને વિશ્વરૂપ પણ હતું, એટલે કે ભાવો અનેક પ્રકારે થતા હતા, અને ભાવોનું અનેક પ્રકારે થવું એટલે વિભાવ ભાવે થવું, સ્વભાવ ભાવે ન થતા વિભાવ ભાવે થવું, એ જ સંસારનું કારણ છે. અને હવે જ્યારે એને છોડી દે છે, એ સંસારના કારણને છોડે છે, એટલે પર સમય પણ છોડે છે, પરના લક્ષ્ય થતા વિભાવ ભાવો વિશ્વરૂપ ભાવો અનેક રૂપ ભાવો એને છોડે છે અને સ્વ તરફ વળે છે, પોતાના સ્વરૂપ તરફ વળે છે, સ્વભાવ ભાવે થાય છે, તો એનો ઉપયોગ શુદ્ધ છે. અને એવા શુદ્ધ ઉપયોગ વખતે એને ભાવોનું અનેક પણ હવે થતું નથી, રાગ દ્વેષ પણ થતું નથી, ક્રોધ માન માયા પણ થતું નથી, એના ભાવો હવે સ્થિર એક રૂપ થાય છે. કેવા થાય છે? પોતાના ગુણોને અનુસરીને જે પોતાનો સ્વભાવ છે એવા સ્વભાવે પોતે થાય છે, એવા ભાવે એ એક રૂપ ભાવે પોતે પરિણમે છે, અને એ જ ચારિત્ર છે. એટલે કે એવું સ્વસમય પણ છે તે જ ચારિત્ર છે, અને સ્વસમય જ જીવ શોભે છે. સમયસારમાં તો એ વાત પણ આવી, પર સમય જીવ શોભતો નથી, સ્વસમય પણ જ શોભાયમાન છે, અને એ જ ચારિત્ર છે. એટલે કે છે ઉપદેશ આપતા આચાર્ય ભગવાન કહે છે કે જ્યારે એમ છે તો એ સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ કરી અને પર સમયને છોડીને સ્વ સમયને ગ્રહણ કરે, કેમ કે એમ કરવાથી એને કર્મબંધથી છૂટવું થાય છે. પૂર્વના કર્મો છે એનો નિજરા થતા ક્ષય થાય છે, નિજરા થાય છે, છૂટવું થાય છે, અને નવા કર્મ બંધાતા નથી, એમ કર્મબંધથી એ છૂટે છે. એટલે એ ઉપરથી એમ નક્કી થાય છે કે જીવ પોતે સ્વભાવ ભાવે રહે છે એ ચારિત્ર છે, એ જ મોક્ષનો માર્ગ છે. જીવ સ્વભાવ ભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. કેમ કે જીવનો સ્વભાવ જ્ઞાન દર્શન સ્વભાવ છે, એ વાત 154 ગાથામાં આવી ગઈ, અને આ 155મી ગાથામાં એને સ્વસમય પણ છે તો એ જીવ જ્ઞાન દર્શન સ્વભાવ ભાવ છે એવા ભાવે એ પરિણમે છે, અને જો પર સમય છે તો એ વિભાવ ભાવે પરિણમી રહ્યો છે. તો આનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાના નંબર 220, વીર સંવત 2478 જીસુદ પાંચમ બુધવારના દિવસનું પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે આ આત્મા નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્મિક ભાવોમાં નિશ્ચળ છે. આ આત્મા નિશ્ચયથી, ત્યાં મૂળ ગાથામાં એમ કહ્યું ને કે દ્રવ્ય અપેક્ષાએ, એટલે દ્રવ્ય અપેક્ષાએ કહ્યું એનો અર્થ એ થયો કે નિશ્ચયથી,
એટલે ગુરુદેવ કહે છે કે આ આત્મા નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્મિક ભાવોમાં નિશ્ચળ છે. નિશ્ચયથી તો એમ જ છે કે એના સ્વભાવ ભાવની બહાર નથી, એમાં જ એ સુનિશ્ચિત છે અને એમાંથી એ ચડતોય નથી, એનું એવું જ અસ્તિત્વ છે. એવા દ્રવ્ય ને દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો એ અનંત ગુણ અને અનંત ગુણનું એવું પરિણમન કે અનાદિનું એક સરખું ચાલ્યું આવે છે. એટલે આપણે નિયમસારમાં કારણ શુદ્ધ પર્યાયની વાતને સમજ્યા છીએ કે કારણ શુદ્ધ પર્યાય એટલે એ પરિણમન ગુણોનું પરિણમન છે, પણ એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ અનાદિ અનંત છે. એવું એવું જ થઈ રહ્યું છે, એ ગમે તે પર્યાયમાં જાય પણ એના ગુણમાં કાંઈ ફેરફાર થતો નથી ને ગુણનું પરિણમન પણ કંઈ બદલાતું નથી. જ્ઞાન ગુણ અંદરમાં કંઈ અજ્ઞાન ભાવે પરિણમતો નથી, શ્રદ્ધા ગુણ અશ્રદ્ધાના ભાવે પરિણમતો નથી, સુખનો ગુણ દુઃખના ભાવે પરિણમતો નથી. જેવા ગુણો છે એ ગુણનું પરિણમન બદલાતું નથી, ગુણનું પરિણમન બદલાઈ શકે જ નહીં. ગુણ જીવની દરેક અવસ્થાને વિશે એવા ને એવા જ રહે ને એનું પરિણમન એવું ને એવું જ થાય. બાહ્યમાં ગમે તે પર્યાય થાય તો પણ અંદરમાં રહેલા ગુણોનું પરિણમન જેમ હોય તેમ જ થાય. એક પણ ગુણ આગો પાછો થાય નહીં, એક પણ ગુણનું પરિણમન અટકે નહીં, અને એક પણ ગુણનું પરિણમન બીજા ગુણ રૂપે અન્ય ગુણ રૂપે કે બીજી રીતે થાય નહીં. આ વાતને ખૂબ સારી રીતે સમજવાની જરૂર છે. પોતે જે છે તે જ રહ્યો છે એવું જ્યારે એને દ્રઢ થશે, એવો વિશ્વાસ આવશે ને કે પોતે સિદ્ધ સમાન જેવો છે એવો ને એવો અનાદિથી રહ્યો છે, એવો જો વિશ્વાસ આવશે તો એ સ્વરૂપની દ્રષ્ટિ કરશે. અને આ વાત આચાર્ય ભગવાને કેટલી બધી વખત કેટલી બધી જુદી જુદી રીતે સમજાવી છે. સમયસારની 11મી ગાથામાં નિશ્ચય અને વ્યવહારનું ખૂબ સુંદર રીતે સ્વરૂપ સમજાવવામાં આવ્યું. આદરણીય શું છે એ વાત કહેવામાં આવી, ભૂતાર્થ શું છે, નિશ્ચય ને શુદ્ધ ને એ જ ભૂતાર્થ છે એ બધી વાત કરી. પણ ત્યાં સાથે જે ઉદાહરણ આપવામાં આવ્યું એમાં પણ એ વાત કરવામાં આવી કે જેને કાદવવાળું પાણી છે એમાં પાણી દેખાય છે, કેમ કે પાણી પાણી રૂપે જ રહ્યું છે. કાદવ અને પાણી ક્યારેય એકરૂપ થયા જ નથી. એટલે જેને એ કાદવવાળી મલિન દશામાં પણ એને પાણી પાણી પણ એ જ દેખાય છે અને એનાથી માટી જુદી છે એવું જેને દેખાય છે એ ધર્મ પામે છે. એટલે ક્યારેય કોઈ પણ અવસ્થા થઈ હોય, ગમે તેવા મલિન પરિણામો થયા હોય, ગમે તેવા ભાવ થયા હોય, છતાંય એ તો પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહ્યો છે. વર્તમાન પરિણમનમાં ભલે એને અનેક પ્રકારના ભાવ હોય, વિશ્વરૂપ પણ હોય, પણ દ્રવ્ય અપેક્ષાએ તો એ પોતે પોતાના સ્વભાવને છોડીને અન્ય ભાવે થયો જ નથી, ચેતન જડ થયું જ નથી, જ્ઞાન અજ્ઞાન થયું જ નથી. પોતાના આવા સ્વરૂપનો એને વિચાર કરવાનો છે. પોતાનું સ્વરૂપ તો એવું જ છે, જ્યારે દ્રષ્ટિ કરે ત્યારે તેને એવું જ અનુભવમાં આવશે. આ આત્મા નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્મિક ભાવોમાં નિશ્ચળ છે, એમાં ચડથી ચડ્યો જ નથી. ભલે ને ગમે તે પર્યાયમાં ગયો તો પણ એમાંથી ચડ્યો જ નથી. અંદરમાં તો એ ભર્યું પડ્યું છે. એટલે ગુરુદેવ એક ઉદાહરણ દર વખતે આપે છે, એ ઉદાહરણ અહીંયા પણ આપ્યું છે કે 64 પહોરી લીંડી પીપરમાં તીખાશ ભરી છે. એટલે શું એનો અર્થ એ છે કે લીંડી પીપર હોય છે એની અંદર તીખાશ પૂરેપૂરી ભરી છે અને એ તીખાશને ઘૂંટવાથી એ તીખાશ બહાર આવે છે, તો કંઈ એ ઘૂંટવાથી આવતી નથી, અંદર છે માટે આવે છે, અંદર છે માટે એ પ્રગટ થાય છે. અને 64 પૂરી એટલા માટે કહેવાય છે કે પહેલા 1 રૂપિયાના 64 પૈસા હતા, એટલે પૂરેપૂરું કેવું હોય 100% 100% કેવું હોય તો એમ 64 પૂરી એમ કહેવામાં આવતું હતું. એટલે 64 પૂરી એટલે 100% જે તીખાશ જેટલી એમાં લીંડી પેપરમાં ભરી છે
એ જ બહાર આવી છે, એ સિવાય બહારથી કંઈ બીજી જુદી બહાર આવી છે એમ નથી. કંઈ પથ્થરમાં ઘસ્યું એટલે પથ્થરમાંથી એમાંથી ખાસ બહાર આવી છે, એમાં ઉમેરાય છે એવું નથી. એ અંદરમાં હતી એ જ આવી છે, એટલે અંદરમાં જેટલી હતી એટલી પૂરેપૂરી બહાર આવે છે, એટલે 64 પૂરી તીખાસ એમાં ભરી પડી છે, એ વ્યક્ત થઈ અને બહાર આવે છે. તેમ આત્મામાં અંતરશક્તિ ભરેલી છે, પણ પર તરફના વલણ તેને તે શાંતિ એ શક્તિ દેખાતી નથી, અનુભવમાં આવતી નથી. તે ત્રિકાળી સ્વરૂપ ક્યાંય ગયું નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, તારું એવું ત્રણેય કાળે રહેતું શુદ્ધ સ્વરૂપ ક્યાંય ગયું નથી. એનું લક્ષ તું ન કરે એટલે તને ન પ્રગટ હોય એથી કાંઈ એ ક્યાંય ચાલ્યું જાય છે એમ નથી. તો છે જે છે, જે અનાદિથી છે એ ક્યાં જાય, જે છે એ ક્યાં જાય, જે અનાદિનું પડ્યું છે ત્યાં ને ત્યાં જ એમ ને એમ છે તો છે, એવું જ સતત ચાલી રહ્યું છે તો ચાલી રહ્યું છે, એ ક્યાંય ગયું નથી. જ્ઞાન દર્શન એનો સ્વભાવ છે, અનંત ગુણનું એક રૂપ પરિણમન એ એનો સ્વભાવ છે, એ ક્યાં જાય, એ ક્યાંય જાય નહીં. એટલે તો બેનશ્રીબેને કહ્યું ને, ત્યાં જાગતો જીવ ઉભો છે ને ક્યાં જાય, જાગતો જીવ ઉભો છે એટલે કે એનું અંદરમાં એવું પરિણમન થઈ રહ્યું છે, એ ક્યાં જાય, ક્યાંય જવાનું નથી. તું દ્રષ્ટિ કર ને, તું દ્રષ્ટિ નથી કરતો એટલે તને ખ્યાલ નથી આવતો. બાકી સ્વરૂપ ક્યાં જાય, તે ત્રિકાળી સ્વરૂપ ક્યાંય ગયું નથી. ગુણ ગુણી એક છે, ગુણ અને ગુણી કોઈ અપેક્ષાએ આપણે ભેદ પાડીને સમજીએ, પણ ગુણ ગુણી એક છે. ગુણોને ધારી રાખનાર ગુણી, એનો ભેદ નથી, એ તો વસ્તુ અભેદ છે. અને એના શક્તિના વર્ણન ચાલતા હોય ત્યારે આપણે એક એક ગુણનું વર્ણન કરીએ અને એને જુદું પાડીએ, પણ એવું જુદું કંઈ હોતું નથી. વસ્તુ અભેદ એક છે, જે અનંત ગુણને ધારી રાખે છે એમ સમજવા માટે આપણે કહીએ, પણ એ તો અનંત શક્તિ છે, એનું સામર્થ્ય છે. અને એવા સામર્થ્ય સહિત છે, એટલે એ સામર્થ્ય ક્યાંય ચાલ્યું જતું નથી, પોતે પોતાના સ્વભાવમાં નિશ્ચળ છે અને જ્ઞાન આદિ શક્તિઓથી ભરેલો છે. આ ન હોય તો જીવ પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે થઈ શકે જ નહીં, પોતે સિદ્ધ થઈ શકે જ નહીં. એટલે આ તો અનાદિનું એમને એમ છે છે છે. આગળ કહે છે કે પણ અનાદિથી જીવને અવિદ્યાની વાસના રહેલી છે, અનાદિથી જીવને અવિદ્યાની વાસના રહેલી છે. અને એવી અવિદ્યાની વાસનાથી શું કરે છે એની વાત ગુરુદેવે લીધી છે, અને એને કેમ કરીને દૂર કરે અને પોતાના સ્વભાવ ભાવે થઈ અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે એ જ વાત ચાલી રહી છે. દાન આપીએ તો ધર્મ થાય એમ એ માને છે, એ અવિદ્યાની વાસના છે, એટલે અવિદ્યાની રૂચિ છે. અવિદ્યા છોડીને એને મહાપુરુષોએ જે વિદ્યા આપી છે એનો સ્વીકાર કરવો જ નથી, આ એની આડોડાઈ છે. શું એના સાંભળવામાં આ વાત ક્યારેય પૂર્વે નથી આવી? આવી છે, પૂર્વે કોઈ ભાવમાં આ વાત આવી છે, પણ એનો સ્વીકાર એ કરતો નથી, આડોડાઈ કરે છે અને મિથ્યા માન્યતાઓ કરી રહ્યો છે. દાન આપીએ તો ધર્મ થાય એમ માને છે. તૃષ્ણા ઘટાડવી તે પુણ્ય છે, તે પણ વિકાર હોવાથી દુઃખદાયક છે. હજી તો પુણ્યની પણ ખબર નથી. ગુરુદેવ કહે છે કે એને તૃષ્ણા થાય છે, એને તૃષ્ણાને ઘટાડવા માટે થઈ અને એ જે પ્રયત્ન કરે છે, શુભભાવ વગેરે કરે છે, જેને કારણે પુણ્યનો બંધ પડતા એને બીજા નવા સંયોગો, અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે, એટલે એમાં એ સુખી થઈ ગયો એમ માને છે.
જે ક્ષણિક છે, પણ એ બધું એના સ્વભાવથી જુદું છે. એ બધો વિભાવ છે અને એ બધો વિકાર છે. એનાથી દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. એટલે એ પણ બધો વિકાર છે ને વિકાર હોવાથી એ દુઃખદાયક છે. ગુરુદેવ કહે છે કે હજી તો પુણ્યની પણ ખબર નથી. પર ચીજને લીધે પુણ્ય માને છે, પણ પર ચીજથી ખરેખર પુણ્ય થતું નથી. એના સ્વભાવથી પુણ્યના બંધ પડે છે. પર ચીજને લીધે પુણ્ય માને છે, પણ રાગ ઘટાડું તો પુણ્ય થાય તેની ખબર નથી, તો પછી પુણ્ય રહિત પવિત્ર આત્માની પ્રતીતિ હોઈ શકે નહીં. સુભાવ એટલે સુભાવ એટલે દયા દાન વગેરેના ભાવ, એનાથી પુણ્યના બંધ થાય છે એટલું એને ખબર છે. પણ એમાં કેવા પ્રકારે કેવા ભાવથી શું પુણ્ય થાય છે એની ખબર નથી. અને બીજી મહત્વની વાત એ છે કે ખરેખર તો એને રાગ ઘટે તો શુભ ભાવ જ હોય છે. રાગ ઘટે તો એને શુભ ભાવ જ હોય, કેમ કે એ પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા નીકળ્યો છે. તો એ રાગ દ્વેષને છોડે છે તો એ અશુભ ભાવમાં તો જવાનો જ નથી. રાગ દ્વેષને છોડે છે તો અશુભ ભાવમાં તો જવાનો જ નથી. જો સ્વભાવ ભાવે નથી થતો તો એને શુભભાવ હોય. એટલે શુભભાવ કાંઈ કરવો પડે છે, કરીએ તો સારું અનુકૂળતા પ્રાપ્ત થાય, આવી જો માન્યતા છે તો એ પણ ખોટી માન્યતા છે. ભાઈ તું શુદ્ધ ભાવ થવાનો પુરુષાર્થ કરને, તારું જે સ્વરૂપ છે એવા ભાવે થવાનો પુરુષાર્થ કરને, એટલે વચમાં આપોઆપ એવા ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવ આવી જશે. અને રાગ દ્વેષને ઘટાડવું, રાગ દ્વેષ કેમ કરીને ઓછા થાય, તો રાગ દ્વેષને ઘટાડવાનો એકમાત્ર ઉપાય એ જ છે કે સ્વભાવ ભાવે થવું. સ્વભાવ ભાવે થતા આપોઆપ બધું થઈ જાય છે. સ્વભાવ ભાવે થતા એને ઊંચા પ્રકારના પુણ્ય બંધાય છે એ વાતની એને ખબર નથી. તો પછી એવા જે પુણ્ય છે એનાથી રહિત પવિત્ર આત્માની પ્રતીતિ એને ક્યાંથી થશે? પુણ્ય પાપ બંને વિકાર છે. શુભ ભાવ અને અશુભ ભાવ બંને બંધના કારણ છે. એને છોડીને સ્વભાવ ભાવે થવું એ જ મુક્તિનું કારણ છે. ક્રોધ માન માયા લોભના પરિણામ 105 ડિગ્રી તાવ જેવા છે, અને દયાદાન આદિના શુભ ભાવ 99 ડિગ્રીના તાવ જેવા છે. છે તો બંને તાવ, એટલે કે બંને બંધના જ કારણ છે. અશુભ ભાવ, ક્રોધ માન માયા લોભના પરિણામ એ પણ બંધના કારણ છે, અને શુભ ભાવ એ પણ બંધના કારણ છે. પણ પેલામાં ઘણી પ્રતિકૂળતાના સંયોગો પ્રાપ્ત થાય છે, અને આ શુભ ભાવ છે તો એને કારણે અનુકૂળતાના સંયોગો પ્રાપ્ત થાય છે. પણ છેવટે તો પ્રાપ્ત તો સંયોગો થાય છે, એટલે ભવના ભ્રમણ કાંઈ અટકતા નથી. બંને બંધના જ કારણ છે. એટલે ગુરુદેવે એવું ઉદાહરણ લીધું છે કે 105 ડિગ્રીના તાવ જેવા પેલા અશુભ ભાવના પરિણામ છે, અને 99 ડિગ્રીના તાવ જેવા અશુભ ભાવના પરિણામ છે. પણ બંને તાવ છે, બંને રોગ છે. 99 ડિગ્રી તાવ હોય અને એ પણ 6 માસ આવ્યા કરે તો એનો અર્થ તો એમ થાય કે એને ક્ષય હશે, ક્ષય લાગુ પડ્યો છે એવો અર્થ એનો થાય. એ ભલે એ સારું માનતો હોય પણ ખરેખર વાસ્તવમાં સારું નથી. એટલે એવી રીતે પુણ્યના બંધ પડતા હોય તો પણ છેવટે તો એ બંધ છે, એટલે ભવના ભ્રમણ કરાવનાર જ છે. એટલે કહે છે કે તેવી રીતે પુણ્ય પાપને સારા માને, અને એટલે પુણ્યને સારા માને પાપ કરતા, અને ચૈતન્ય તત્વનો ભરોસો ન કરે તો 84માં રખડવું પડે, એટલે કે 84 લાખ યુનિમાં જન્મ લેવાનું થાય. પુણ્ય પાપ વિના શુદ્ધ સ્વભાવમાં ઠરે તે ચારિત્ર છે. પુણ્ય પાપ કૃત્રિમ છે. પુણ્ય પાપ કૃત્રિમ છે એટલે કે એ સ્વભાવગત નથી, એ સ્વભાવને અનુસરીને નથી, એટલે એને કૃત્રિમ કહ્યા. એ સહજ દશા નથી એટલે એને કૃત્રિમ કહ્યું. અને તેમાં
ધર્મ નથી છતાં તેમાં જો ધર્મ માને તો એને અનાદિનું મિથ્યાત્વ વળગ્યું છે, એટલે કે છે કે એવો અનાદિનો એને ક્ષય લાગુ પડ્યો છે. આ કહે છે 12 વર્ષના છોકરાને ક્ષયની ખબર ન પડે, તેના વડીલો હોય તે અથવા ડાક્ટરો કહે કે તને ક્ષય લાગુ પડ્યો છે, તેમ અનાદિથી અજ્ઞાનીને અવિદ્યાનો ક્ષય લાગુ પડ્યો છે, પણ તેની તેને ખબર નથી. સમ્યક જ્ઞાની ગુરુ કહે છે કે તેને મિથ્યા દર્શનનો રોગ લાગુ પડ્યો છે. સમ્યક જ્ઞાની ગુરુ સમજાવે કે તને આ રીતે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વને જ્યાં સુધી સમજ્યો જ નથી ત્યાં સુધી એ શું ધર્મ કરવાનો છે? પોતાને ધર્મી માને, પોતાને જૈન માને, પણ મિથ્યાત્વ શું છે એને સમજ્યો નથી તો એને સમ્યક્ત્વ તો ક્યાંથી પ્રગટ હોય? અનેક પ્રકારે મિથ્યા માન્યતામાં રોકાઈ રહ્યો છે. શુભભાવ દ્વારા ધર્મ માને છે, પૂજા ભક્તિ દ્વારા ધર્મ માને છે, એ દ્વારા તપ માને છે, ખોરાક ન લેવું એટલે એને તપ માને છે, અને એના દ્વારા નિદ્રા થાય એવું માને છે. આ બધી મિથ્યા માન્યતાઓને જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી એને સમ્યક્ત્વ હોય નહીં, અને ત્યાં સુધી એને વિતરાગી પરિણામ પણ થાય નહીં. એટલે સમ્યક જ્ઞાની ગુરુ એને સમજાવે છે કે ભાઈ તને મિથ્યા દર્શનનો રોગ લાગુ પડ્યો છે, એટલે કે તું મિથ્યા ભાવે થયો છે. સાચી વાતને સમજ. જીનવાણીમાં જે વાત આવી છે એને જેમ છે તેમ તું સમજી અને સ્વીકાર કર. બાકી તો આ સંસાર તો અનાદિનો ચાલ્યો આવે છે. આ સંસાર અનાદિનો છે, એમાંથી મુક્ત થવું હોય તો સૌથી પહેલું જો કાંઈ કરવા જેવું હોય તો જે સંસારનું કારણ છે એવા મિથ્યાત્વને દૂર કર. ગુરુદેવ કહે છે કે આ સંસાર અનાદિનો છે, જો મુક્ત દશા થઈ ગઈ હોય તો સંસારમાં ફરીને આવે નહીં, એટલે તારી મુક્ત દશા તો થઈ નથી, તું સંસારમાં જ રખડી રહ્યો છે. અજ્ઞાન રાગ દ્વેષ ટળી ગયા પછી પૂર્ણ પવિત્ર દશા પ્રગટે અને દેહ રહે નહીં, સિદ્ધ દશા પ્રાપ્ત થાય. અજ્ઞાન રાગ દ્વેષ ટળી ગયા પછી પૂર્ણ પવિત્ર દશા પ્રગટે, અરિયન દશા પ્રગટે, અને પછી દેહ છૂટી જાય ત્યાર પછી સિદ્ધ દશા થાય, અને પછી એ ફરી સંસારમાં આવે નહીં. પણ આ જીવ અનાદિનો ભવના ભ્રમણ કરે છે, સંસારમાં રખડે છે, તો કહે છે કે અનાદિનો જીવ કેમ રખડે છે તેની પણ અજ્ઞાનીને ખબર નથી. એટલે સૌથી પહેલું તો એને એ જાણવું જોઈએ કે કેમ એ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, એના કારણને એને જેમ છે તેમ જાણવા જોઈએ. અનાદિથી અજ્ઞાનીની દશા જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ એમ જ થઈ રહી છે, તો એવું કેમ થાય છે, શા માટે એવું થઈ રહ્યું છે એનો જ્યાં સુધી વિચાર જ નથી કરતો ત્યાં સુધી તો ધર્મ તરફ વળશે ક્યાંથી? અનાદિનો જીવ કેમ રખડે છે તેની અજ્ઞાનીને ખબર નથી. અનાદિથી અજ્ઞાનીની વાસના, અજ્ઞાનની વાસના એટલે અજ્ઞાની પણ રહેવાની ભાવના, એવી વાસના એવી ઈચ્છા એને રહી છે, એ પરમાં પડી છે. એમ કે છે કે અજ્ઞાનીથી અજ્ઞાનીની વાસના પરમાં પડી છે, કેમ કે પરમાં એની વાસના છે, પરમાં એને ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ છે, એટલે પરમાંથી એને સુખ અથવા દુઃખની પ્રાપ્તિ થાય છે, એટલે એને બધું જે કંઈ છે તે બધું પરમાં જ છે. એટલે અજ્ઞાની જીવ છે એને અનાદિથી એ પરમાં વાસના પડી છે. પરનું લક્ષ કરે છે, કેમ કરે છે કે પરમાં જ એને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે, પરમાંથી સુખ કે દુઃખ થાય છે. એટલે કાં તો એ પર પ્રત્યે રાગ કરે છે અને પર પ્રત્યે કાં તો દ્વેષ કરે છે, બેમાંથી એક કરે છે, પણ છેવટે રહે છે તો પરનું લક્ષ કરીને જ. એટલે કહે છે અનાદિથી અજ્ઞાનીની વાસના પરમાં પડી છે, એટલે પોતા તરફ વળતો નથી.
પોતાના આત્માનો એને વિશ્વાસ આવ્યો નથી, પોતાના સ્વરૂપને જાણ્યું નથી, એટલે એની વાસના પરમાં પડી છે. પરમાં જ એ લક્ષ કરીને રહ્યો છે, બધું પર સાથે જ એને કરવું છે. સ્વને તો એને જાણવું નથી, એટલે પછી એ પરમાને પરમાં જ રહે ને. પોતાના આત્મા સિવાય વૈરા છોકરા દેવ ગુરુ શાસ્ત્ર વગેરે બધા પર છે. પોતાનો આત્મા એ જ સ્વ, એ સિવાય બીજું બધું પર છે. તેના તરફ પ્રીતિ કરી, પર તરફ પ્રીતિ કરી, અંતરમાં રાગ દ્વેષથી સળગી રહ્યો છે. પુણ્ય પાપના ભાવ કરી, ગુણ ગુણીની તન્મયતા છોડી, પરમાં એક પણ માને છે. ગુણ ગુણીની તન્મયતા છોડી, પોતાના ગુણ સાથે પોતાને તન્મયપણું છે એવા ગુણનો વિચાર કરતો નથી, તો એમાં તન્મય તો ક્યાંથી થશે. પરમા એક પણ માન્યું છે, પરમા એકત્વ વર્તે છે, પરમા મમત્વ છે. શરીર સાથે રહ્યો છે તો એ શરીર અનુકૂળ હોય તો ધર્મ થાય એમ માને છે. શાસ્ત્ર સારા હોય તો ધર્મ થાય એમ પર તરફ વલણ કરે છે. પણ હું ચૈતન્ય છું એનું ભાન નથી, એનો વિશ્વાસ કરતો નથી. હું ચેતન ભગવાન આત્મા છું, ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન જણાયો છું એવા વિશ્વાસપૂર્વક સ્વ તરફ વળે તો ધર્મ થાય. શાસ્ત્ર એને ધર્મ પમાડી દેતા નથી. શાસ્ત્ર વાત તો બધી જેમ છે તેમ આવી હોય, પણ એ વાતને માત્ર ચર્ચામાં જ રાખે તો એથી કાંઈ ધર્મ થતો નથી. એવો નિર્ણય થવો જોઈએ કે હું ચૈતન્ય ભગવાન આત્મા શુદ્ધ છું અને મારા સ્વભાવ ભાવે પરિણમી શકું એવો સક્ષમ છું, એવો નિર્ણય કરે અને સ્વરૂપ તરફ વળે તો ધર્મ થાય. શાસ્ત્રમાં તો બધી વાત બરાબર આવી હોય, જીનવાણીમાં તો બધું બરાબર હોય, પણ એથી કંઈ શાસ્ત્રમાં છે એથી તું થોડો પામી ગયો છે. શાસ્ત્ર તો તારે ત્યાં તું વસાવી લે. શાસ્ત્ર વસાવવા એ કંઈ મોટી વાત નથી. શાસ્ત્રમાં બધું આવે છે, વાંચી જાય અને તું પાછો બોલે પણ ખરો કે શાસ્ત્રમાં આમ આવે છે તેમ આવે છે, વસ્તુના વસ્તુ એમાં એમાં એની ચર્ચામાં કાઢે, એથી કંઈ ધર્મ કમાતો નથી. શાસ્ત્ર સારા હોય તો ધર્મ થાય એમ નથી. તારો પુરુષાર્થ ઉપડ્યો હોય તો ધર્મ થાય, તો પછી શાસ્ત્ર સારા તને મળે. જેને એવો પુરુષાર્થ ઉપડ્યો છે એને એવા નિમિત્તો પ્રાપ્ત થઈ જાય છે, પણ નિમિત્તને કારણે ધર્મ થાય છે એમ પણ નથી. શાસ્ત્ર તો હોય, પણ શાસ્ત્ર વાંચી એમાં જે દ્રવ્યશ્રુત આવ્યું છે એનો સ્વીકાર કરી અને એવું ભાવશ્રુત પ્રગટ કરવું એ કરવાનું છે, એ તો કરતો નથી. હું ચૈતન્ય છું, મારું જ્ઞાન અને મારો ધર્મ મારામાં હોય એવી રૂચિ તો કરતો નથી અને બહારની વાતમાં રોકાઈ રહ્યો, તો એથી કાંઈ વિદરાગી પરિણામ થતા નથી, મોક્ષ માર્ગના પરિણામ થતા નથી, ચારિત્ર થતું નથી. આગળ કહે છે કે તાવ લાંબો વખત રહે તો માણસને શંકા પડે કે જરૂર ક્ષય હશે, તેમ અનાદિનો સંસાર ચાલુ છે. તો એને શંકા પડવી જોઈએ કે આનંદ ભોગ કેમ થયા, અનાદિથી પોતે કેમ આમ ભ્રમણ કરી રહ્યો છે, પોતાને મિથ્યાત્વ રૂપી ક્ષય લાગુ પડ્યો છે, અનંત કાળમાં અનંત અવતાર કર્યા, કીડીના કંથવાના શેઠના રાજાના નિર્ધનના વગેરે ઘણા અવતાર કર્યા, પણ શાંતિ પામ્યો નહીં. કેમ કે મારી શાંતિ મારામાં છે એમ માન્યું નહીં, અને એમ ન માનતા પરમા શાંતિને સુખને શોધી રહ્યો છે, પરમા શાંતિ માની રહ્યો છે. હું જ્ઞાયક સ્વરૂપ છું, વિકાર તે મારું સ્વરૂપ નથી એમ નહીં માનતા, અનાદિથી પરમા ઉપયોગ હોવાથી પુણ્ય પાપમાં લીન થયો છે, ને રાગ અને વાસનાની આડમાં, રાગ અને વાસનાની આડમાં ચૈતન્ય કોણ છે
એને ભૂલી ગયો છે અને ક્યારેક એના સંબંધી કાંઈક ગુરુ દ્વારા સાંભળ્યું છે તો એનો વિશ્વાસ કરતો નથી. ચૈતન્ય કોણ છે એનો વિશ્વાસ કરતો નથી. ગુરુદેવ કહે છે, લોકો અત્યારે કરે છે તેવા દાન પુણ્ય શું પૂર્વે એણે નહીં કર્યા હોય? ઘણી વાર કર્યા છે, પૂર્વે એણે એવા દાન પુણ્ય ઘણી વાર કર્યા છે. એવા શુભાવે તો અનંતકાળમાં અનંત વાર થયો છે, પણ શું નથી કર્યું? શું નથી કર્યો એટલે એને ભટકવું થયું છે? તો કહે છે કે પણ ચિદાનંદ આત્માની રૂચિ વિના પરિભ્રમણ ટળ્યું નહીં. ચિદાનંદ આત્માની રૂચિ એણે કરી નથી, બીજું બધું કર્યું છે. પોતાના ભગવાન આત્માની રૂચિ કરી નથી. ભગવાન તરફનો રાગ પણ પુણ્ય છે. તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન, સિદ્ધ ભગવાન, એમના તરફનો શુભાવ અહોભાવ એ પણ પુણ્ય છે. અને એથી ધર્મ મનાવે એ મૂંડ છે, કારણ કે તેમાં ઈચ્છાનું ઉત્થાન છે. ભગવાન તરફનો રાગ એમાં ઈચ્છાનું ઉત્થાન છે, છતાં અજ્ઞાની તેમાં રત છે, લીન છે. વળી કોઈ જીવની કૃપાથી ભૂલ ટળે, બીજા કોઈ અન્ય જીવની કૃપા થાય પોતાની ઉપર તો ભૂલ ટળે એમ અજ્ઞાની માને છે. એટલે પોતાને કર્મબંધ થયા એમાં એ બીજાની ભૂલ માનતો હતો. એટલે કે કર્મબંધ આ ભવના ભ્રમણ થાય છે એ જળ કર્મને કારણે થાય છે, જળ કર્મને કારણે અમારી આવી દશા થઈ એમ માને, અને પાછો કોઈક બીજાની કોઈ કૃપા થાય તો આ બધું જાય, કર્મ જાય એમ માને. એટલે બે ભૂલ, બે ભૂલ. પોતાને આ ભવના ભ્રમણ થાય એનું કારણ કર્મ, જળ કર્મને કારણે પોતાને આ બધું થાય એમ માને, અને પછી આ જાય કઈ રીતે? તો કોઈકની કૃપા થાય તો જાય. એટલે બે ભૂલ છે, અને આવી ભૂલ અનાદિથી એને ચાલી આવે છે એની વાત ગુરુદેવ અહીંયા લીધી છે. એટલે કહે છે કે કોઈ જીવની કૃપાથી ભૂલ ટળે એમ અજ્ઞાની માને છે, તો પછી બીજાએ ભૂલ કરાવી અને બીજો ટાળે તો આને કાંઈ કરવા પણ રહેતું નથી. અહીં તો કહે છે કે શુદ્ધ ચૈતન્યનો ભરોસો કરી અંતર્મુખ વિશ્વાસ કરતો નથી, તેથી પોતે ભૂલ કરે છે અને પોતે વિશ્વાસ લાવી ભૂલ ટાળી શકે છે. ભૂલ પણ પોતાની છે અને ભૂલને ટાળનારો પણ પોતે છે. ભૂલ પોતાની છે માટે એને સંસારમાં ભ્રમણ થાય છે, અને એ ભૂલને ટાળનાર બીજો કોઈ ન હોય, પોતે જ એ ભૂલને ટાળી શકે. બીજાને માર્ગદર્શન આપે પણ પુરુષાર્થ તો એને કરવો પડે ને, ભૂલ પોતે ટાળવી પડે, એને ડગલા માંડવા પડે તો ચલાય, બાકી કોઈ બીજા એને ચલાવી દે એમ બનતું નથી. સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું તારા પોતાના ગુણ પર્યાયમાં નિશ્ચળ છો, પરનું તું કાંઈ પણ કરી શકતો નથી. પરનું કરી શકવાની તારામાં તાકાત હોય તો શરીરમાં રોગ કેમ આવવા દે છે? તારા શરીરમાં રોગ તું કેમ આવવા દે છે? જો તું પરનું કરી શકતો હોય તો, એટલે શરીરનું કારણે શરીરમાં રોગ કેમ આવવા દે છે? ભૈરાને કેમ મરવા દે છે? પોતાની સ્ત્રી હોય અને એને રોગ થયો હોય ને એનું મૃત્યુ થાય તો એને કેમ એ રોગતો નથી? પોતાનો જ દાંત નબળો થયો હોય અને પડી જતો હોય તો એને કેમ એ રોગતો નથી? દાંતને કેમ પડવા દે છે? ભાઈ, પરમાં તારું ધાર્યું કાંઈ થતું નથી, પણ જીવ માત્ર અભિમાન કરે છે. એ સંબંધીનું અભિમાન કરે છે કે હું કરી શકું છું, ખરેખર એ પરના કાર્યો કરી શકતો નથી. માટે શ્રદ્ધાનો વિષય ફેરવો. ગુરુદેવ કહે છે કે તારી આ વિપરીત શ્રદ્ધા છે એનો વિષય ફેરવો. શરીરનું તથા પરનું કરી શકું છું એવી ઊંધી શ્રદ્ધા છે એને છોડ, અને પુણ્ય પાપની શ્રદ્ધા છોડ અને સ્વભાવની શ્રદ્ધા કર. આમ શ્રદ્ધા કરતા પુણ્ય પાપ હોવા છતાં તેનું જોર રહેશે નહીં અને તું તારા પુરુષાર્થમાં આગળ વધી શકીશ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ.
Thank you.